चैनल ऑफ वडोदरा। राज्यभर में तबीबों पर थता हुमला ने वखोड़ी आज रोज वडोदरा इंडियन मेडिकल एसोसिएशन जुनियर तबीबों विरोध प्रदर्शन कर्यु हतु। ताजेतर में घणा जग्याओं पर तबीबों पर हुमला करवामां आव्या होवानी घटनाओ बनी हती, जेना संधान में IMA इंडियन मेडिकल एसोसिएशन जुनियर तबीबों आज रोज वडोदरा शहर में पोस्टर प्रदर्शन साथ देखाओ कर्या हता। ओरिस्सा, बंगाल, साउथ गुजरात, जामनगर सहित 16 मेडिकल में पण तबीबों पर जीवलेण हुमला करवामां आव्या छे, जेना कारणे कोई कड़क कायदा नहीं होवाती आ घटनाओ सतत वधी रही छे तेम तबीबोए जणाव्युं हतुं। हाल तो सरकार पासे कड़क कायदा लावा मांग करी हती अने IMA वडोदराना जुनियर तबीबोए पोस्टर प्रदर्शन साथे देखाव करी पोतानी प्रतिक्रिया आपी हती। डॉक्टर पर जो हुमलाओ थई रह्या छे तेना विरोधमां कॉल अपायो छे त्यारे अमे IMA वडोदराना बेनर हेठळ IMA जुनियर डॉक्टर्स विंग, IMA मेडिकल स्टूडेंट विंग बधा भेगा થઈને અમે ડોક્ટર પર થતા હુમલાનો સખતમાં સખત વિરોધ કરી રહ્યા છે। થેન્ક યુ। અંદાજે કેટલા હુમલા થયા છે અને અરજી કેટલી કરવામાં આવેલી છે આ વિશે? હમણાં તાજેતરમાં લગભગ 15-20 હુમલા થયા છે, જેમાં ઓરિસ્સામાં, બંગાળમાં, સાઉથમાં, ગુજરાતમાં, જામનગરમાં અને 16 મેડિકલમાં હુમલા થયા છે, જે ખૂબ જ ખોટી વસ્તુ છે અને દરેક જગ્યાએ અરજી કરવામાં આવતી હોય છે, પરંતુ કડક કાયદા દરેક જગ્યાએ ના હોવાથી દર્દીના સગા કે જેમણે જે આરોપી છે તેના પર કડક કાર્યવાહી ના થતી હોવાથી આ કામ આગળ ને આગળ વધી રહ્યું છે, જેને અમે રોકવા માટે સરકારને નમ્ર વિનંતી કરીએ કે તમે કડક કાયદા લાવો અને કડક કાયદા લાવી મહામારી થઈ છે કોવિડ-19 બહુ જ વધી ગયા છે અને બહુ જ ખરાબ રીતે ડોક્ટર્સ ઉપર હુમલો થાય છે, એ ના થવું જોઈએ। ડૉક્ટર્સ જીવ બચાવે છે તમારું, બધી વસ્તુ એમના હાથમાં નહીં હોતી, એટલે જેમ કે દવાઓ છે, ઇન્જેક્શન્સ છે, ઓક્સિજન છે, બેડ છે, એ બધું એમના હાથમાં નહીં હોતું, એ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન પર બી હોય છે અને જે બહારથી વસ્તુ આવે છે એના પર બધું આધાર હોય છે। તો ડૉક્ટર્સ ઉપર હુમલો કરવાનું બહુ ગલત છે, લોકોને વિચારવું જોઈએ કે એ હુમલો એ ઉપર કર્યો છે તો ડૉક્ટર્સ પોતે એડમિટ થશે આ બધા હુમલોથી, તો પછી એ કઈ રીતે પેશન્ટનો જીવ બચાવશે? અને ડૉક્ટર્સ બી હવે વિચારે છે કે હવે આગળ થઈને જે નાના સ્ટુડન્ટ્સ છે એ વિચારે છે કે હવે અમે આગળ જઈને સાચી મતલબ ડૉક્ટર્સ બનીએ આગળ કે નહીં બનીએ, એ બહુ મોટો પ્રશ્ન બની ગયો છે। એટલે જો અમે જોઈએ કે ડૉક્ટર્સ આગળ પણ અમને મળે, અમારી સારવાર કરે વ્યવસ્થિત રીતે, તો પછી ડૉક્ટર્સ ઉપર આ હુમલા બંધ કરવા પડશે અને અમે સરકારની બી એ વિનંતી છે કે આના ઉપર કંઈક કરવું જોઈએ અમને। મારું નામ ડૉક્ટર શ્રવણ દવે, હું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જુનિયર ડૉક્ટર્સ વિંગ। આજે જ્યારે કોરોના મહામારીના સમયમાં જ્યારે ડૉક્ટર્સ 24-24 કલાક સતત કામ કરી રહ્યા છે, પીપી કિટ પહેરીને બહાર નીકળે ત્યારે ટોટલી ભીના થઈ ગયેલા હોય છે, તો એમને ટોટલી ફિઝિકલી અને મેન્ટલી એમને સ્ટ્રેસ પડી રહ્યો છે, આવા કપરા સમયમાં પણ જ્યારે ડૉક્ટર એમની જાનની બાજી લગાવીને એમના પરિવારના સભ્યોની ચિંતા કર્યા વગર, એમને મહિનાઓ સુધી મળ્યા વગર જ્યારે સતત કામ કરી રહ્યા હોય ત્યારે ડૉક્ટર્સ પર હમણાં તાજેતરમાં ઘણા બધા હુમલાઓ થઈ રહ્યા છે, એ ઘણી જ ખોટી વસ્તુ છે। ડૉક્ટર્સ પર હુમલા ક્યારેય પણ ના થવા જોઈએ, ડૉક્ટર્સ કોઈ પણ પેશન્ટનું ક્યારેય પણ અહીં જ વિચારતો હોતો નથી, છતાં પણ ડૉક્ટર્સ પર હુમલા થઈ રહ્યા છે। પેશન્ટનું કન્ડિશન એકદમ ખરાબ હોય, ક્રિટિકલ હોય, પેશન્ટ વેન્ટિલેટર પર હોય અને આપણે એમને બચાવી ના શકીએ ત્યારે દર્દીના સગા ડૉક્ટરની ભૂલ કાઢીને ડૉક્ટર પર હુમલો કરતા હોય છે, તે તદ્દન નિંદનીય વસ્તુ છે। ડૉક્ટર ક્યારેય પણ પેશન્ટનું હિત નથી કરતી હોતો, ડૉક્ટર પર થતા હુમલાનો આજે અમે